ગંગા સતીના ભજન ભજન નંબર ત્રેવીસ ભજન છે યોગીરે થાવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો તમે અભ્યાસ યોગીરે થાવું હોય તો સંકલ્પને ત્યાગો ને આદરો તમે અભ્યાસ રે રી હરિભાળવા હોય તો હિંમત રાખો ને જેનો પરિપૂર્ણ સર્વેમાં વાસ રે યોગી રે થાવું હોય તો સંકલ્પ ત્યાગો ભાઈ રે રજો ગુણી તમો ગુણી આહાર ન કરવો ને સપને ન કરવી આશરે સત્વગુણી આહાર કાયમ કરવો ને જેથી થાય બેવ ગુણોનો નાશરે ભાઈ રે સત્વગુણમાં ભેદ છે મોટો ને એક શુદ્ધ બીજો મલિન કહેવાય રે મલિન સત્વગુણનો ત્યાગ કરવો ને ત્યારે પરિપૂર્ણ યોગી કહેવાય રે ભાઈ રે વેદેહી દશા તેમની પ્રગટીને જે ક્ષણે ગુણોથી થયો પાર રે ત્રણે જે ત્રણે ગુણોથી થયો પાર રે ગંગા સતી એમ બોલ્યા અને જેને લાગ્યો તુરિયામાં તાર રે યોગી રે થાવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો તમે અભ્યાસ રે ભાવાર્થ એ ગંગા સતી યોગી થવા માટેના આવે ભજનની ભજનમાં વાત કરીએ છીએ અલગ અલગ જેને જે રીતના ભગવાનને પ્રાપ્ત કર્યા છે અલે આપણા છઠ દર્શનમાં પણ જે છ છ દર્શનની જે રીત છે એ અલગ અલગ ખૂબ ભક્તિની રીતે ભક્તિ કરે કોઈક યોગની રીતે ભક્તિ કરે કોઈક યાન જ્ઞાન માર્ગમાં ભક્તિ કરે આખી ભક્તિ તો અનિવાર્ય છે જ પણ એની પદ્ધતિ કંઈક જુદી હોય છે તો અહીં રે થવું હોય તો યોગી આખું થવાનું હોય છે એના માટે યોગ કરવા પડે છે એની પદ્ધતિ હોય છે એ સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં યોગ માટે અભ્યાસ અને વૈરાગ્યનું જ્ઞાન આપે છે એવી જ રીતે ગંગા સતી હવેના ભજનમાં યોગ માટેનું જ્ઞાન આપે છે જેને યોગી થવું છે એ માર્ગે જવું છે તેને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને યોગ કેવી રીતે કરવો તે બધું જ ઝીણવટથી સમજાવે છે તો એમના એક એક શબ્દો શાસ્ત્ર પ્રમાણિત છે એ ન ભૂલવું સચવટ છે જે માર્ગે જેને ચાલવું છે એને એ જ માર્ગનો ખુલાસો કરતા આવ્યા છે તો પૂરી સમજણથી ઉપદેશને ગ્રહણ કરવો એ જ તેનું મૂલ્ય છે તો પંક્તિ છે પેલી યોગીરે થાવું હોય તો સંકલ્પને ત્યાગોને આદ્રો તમે અભ્યાસરી હરિભાળવા હોય તો હિંમત રાખો ને જેનો પરિપૂર્ણ સર્વેમાં વાસરી વારત જેવા લોકો યોગ તરફ વળ્યા છે એના માટે ગંગા સતીનો ઉપદેશ છે આ ભજનમાં એટલે યોગી થવું હોય તો એમ કહીને આગળ વાત કરે છે જેને યોગી થવું છે એના માટે તો આમ યોગ તો અધ્યાત્મ માર્ગે ચાલવાવાળા માટે અનિવાર્ય છે ચિત્ત યોગથી જલ્દી સ્થિર થાય છે ચિત્ત છે અસ્થિર છે યોગથી સ્થિર થાય છે ચિત્તની સ્થિતિ એ જ અંતકરણની દઢ સ્થિતિ છે માટે અંતકરણની શુદ્ધિ માટે ચિત્ત શુદ્ધિ અને ચિત્ત સ્થિર કરી લેવું જેથી કરીને અંતકરણ શુદ્ધ અને સ્થિર થઈ જશે પછી જ્ઞાનને દઢ થતાં વાર નહીં લાગે માટે યોગ બધાને માટે જરૂરી છે પરંતુ જેને યોગી થવું છે એ માર્ગેથી જ પસાર થવું છે તો ગંગા કહે છે કે બીજા બધા જ માર્ગ ઉપર વિચારવાનું બંધ કરી દેવું પડશે બુદ્ધિથી બહુ વિચારવાનું નહીં અને કોઈ પણ જાતનો સંકલ્પ કર્યા વગર અભ્યાસને જાળવી રાખો અભ્યાસને પદ્ધતિથી કરવાનો શરૂ કરી દો આ માર્ગને અતિ કઠિન કયો છે આ માર્ગમાં સાવધાની ખૂબ જરૂરી છે ને એટલો જલ્દી પકડવામાં આવતો નથી ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ તેની પદ્ધતિ સમજવામાં આવતી જશે પછી જ વાસ્તવિક દર્શન થશે માટે હિંમત રાખવી અભ્યાસ એ દેહથી થતું સાધન છે તેમાં ચારે દેહની સ્થિરતા કરવાની છે અને ચારે દેહથી પર થઈને એકરૂપ થવાનું છે ત્યાં હરિનું ધામ છે પહેલી વાત તો એ છે કે દેહથી થતી ક્રિયામાં જે સાધક ગોથા ખાય છે થાકી જાય છે અને પકડમાં નહીં આવતા ધીરે જ ખૂટી જાય છે તેથી છોડી પણ દે છે માટે ગંગા સતી કહે છે કે હિંમત રાખવી તો જ પરમાત્માના દર્શન થશે અને એ પરમાત્મા કેવા છે એ પણ બતાવે છે કે જેનો સર્વેમાં પરિપૂર્ણ વાસ જે પોતાને અનુભવમાં આવી રહ્યું છે અનુભૂતિ થાય છે તે સર્વેમાં સમાનપણે રહેલી છે એ એક જ અનુભવ એવો છે કે ત્યાં પહોંચ્યા પછી જે થાય છે તે બધામાં એક સરખો છે જે અનુભવ થાય છે એ બધાને એક સરખો થાય છે કારણ કે અનુભવ જુદો ન હોય પરમાત્મા એક છે તો એનો અનુભવ પણ બધાને એક સરખો જ થાય છે એ પહોંચી ગયા પછી એ અનુભવ બધામાં એકનો એક જ આત્મા રૂપે પરમાત્મા છે યોગી તેને પ્રાપ્ત કરી લે છે ત્યારે બીજી પંક્તિમાં કહે છે કે ભાઈ રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને સપને ન કરવી આસ સત્વગુણથી આહાર કાયમ કરવો ને જેથી થાય બેવ ગુણોનો નાશ હવે ખાસ ધ્યાનમાં દેવા જેવી વાત છે જે ખૂબ જરૂરી છે પ્રાથમિક અભ્યાસમાં દેહની સ્થિતિ ખૂબ જ જળ હોય છે મન બુદ્ધિ પણ જળ હોય છે આવી સૂક્ષ્મ પ્રક્રિયામાં તેમનું ધ્યાન જતું નથી પરંતુ ગુણો ગુણોમાં જ પરિવર્તિત થઈ રહ્યા છે તેની અસર કાયમ રહી જાય છે જોઈએ તેવું પરિણામ આવતું નથી માટે ગંગા ગંગાશક્તિ આવી બધી બાબતો ઉપર ધ્યાન દોરે છે પ્રથમ સ્થૂળ દેહથી શરૂઆત કરે છે અને તેઓ સ્થૂળ દેહથી જમવાની પ્રક્રિયા થાય છે મન તેનો સ્વાદ ચાકે છે જીવા દ્વારથી તે પ્રક્રિયા થાય છે એટલે જીવા એ જ્ઞાન ઇન્દ્રિય છે અને દેહ દેહ સૂક્ષ્મ દેહ છે એમાં એમ આખી પ્રક્રિયા આગળ ને આગળ જાય છે માટે આહાર કેવો લેવો એ પ્રથમ સમજાવે છે રજોગુણી આહાર તજવો કારણ કે એવા પ્રકારનો આહાર વધુ ને વધુ પ્રવૃત્તિ તરફ લઈ જાય છે તીખા ખારા તમતમતા ખોરાક રજોગુણી છે તેનો ત્યાગ કરો અને તમો ગુણી ખોરાક જેવા કે વાસી હોય નશીલા હોય ભારે હોય એવા ખોરાક લેવાથી આળસ પ્રમાદ નિંદર વધી જાય છે એટલે શરીર ભારે થઈ જાય છે માટે યોગ કરવામાં બાધા છે માટે તેનો ત્યાગ કરો સપનામાં પણ તેની આશા ન કરવી મન તેમાં જવા દેવું નહીં કારણ કે મન એવા ખોરાક ખાવા માટે તમને મજબૂર કરશે માટે મનને સમજાવીને રાખવું અને સત્વગુણી આહાર કાયમ કરવો જેવા કે ગરમ તાજો કે કાયમ મધ્યમ પ્રકારે લેવો જેથી કરીને બીજી ભૂખ લાગે નહીં મન ભાવ તો હું સત્વગુણી ભોજન કરી લેવું વચમાં ભૂખ જેવું થાય તો ફ્રૂટ દૂધ વગેરેનો ઉપયોગ કરવો આમ સત્વગુણી આહાર લેવાથી તમો ગુણ અને રજો ગુણ શરીરમાંથી ચાલ્યા જશે પછી આહારના માધ્યમથી શરીરમાં એક જ સત્વગુણ જણાશે સત્વગુણી આહાર લેવાથી વિચારો પણ સત્વગુણ આવશે સારા માણસોની સંગત કરવી સજ્જનતા વધારવી નિષેધ કર્મો છોડી દેવા સારા કર્મો કરવા આમ સત્વગુણનો વધારો થતો જશે અને બેહુ ગુણો રજસ અને તમસનો નાશ થતો જશે એટલે કીધું કે ત્રણેય ગુણોનો થાય નાશ તો પંક્તિ ત્રીજી હવે ગુણ જે સત્વગુણ છે એનો પણ નાશ થાય છે તો એના ઉપર કયો ગુણ છે તો કે શુદ્ધ સત્વગુણ છે મલિન અને સત્વ બે ગુણ સત્વગુણના પ્રકાર છે તો હવે એ સમજાવે છે ભાઈ રે સત્વગુણમાં ભેદ છે મોટોને એક શુદ્ધ બીજો મલિન કહેવાય રે મલિન સત્વગુણનો ત્યાગ કરવો ને ત્યારે પરિપૂર્ણ યોગી કહેવાય રે પહેલા તમો ગુણની વાત કરી છે આહાર સહિત ગુણના સંબંધ પરંતુ યોગી થવું છે તેને ત્રણેય ગુણોથી પર થવાનું છે ગુણોથી ગુણોનો નાશ થાય છે જે ગુણથી જે ઉપલા બે કીધા એનો નાશ થાય છે પરંતુ ગુણથી પર કેવી રીતે થવું તે બતાવે છે તો સત્વગુણ બે પ્રકારનો છે એક શુદ્ધ સત્વગુણ અને બીજો મલિન મલિન સત્વગુણ જે સત્વગુણ અભિમાનવાળો છે દાખલા તરીકે જે સારું છે તેનો સ્વીકાર કરે છે અને સારાપણાનું અભિમાન ધરાવે છે પરંતુ જ્યારે રજોગુણ કે તમો ગુણ વિશે જણાય છે ત્યારે તેનાથી એ સત્વગુણ દબાઈ જાય છે તેનો સામનો થઈ શકતો નથી સત્ય અસત્યની પરખ તેને હોતી નથી માત્ર સારું લગાડવામાં તેને રસ હોય છે કોઈની સામે ખરાબ થતું થવું નથી ભલે પછી અસત્યનો નાશ કોઈની સામે ખરાબ થવું નથી ભલે પછી અસત્યનો સાથ દેવો પડે આવો જે સત્વગુણ સત્યનું રક્ષણ નહીં કરી શકે જ્યારે શુદ્ધ સત્વગુણ છે તે આવા ત્રણેય ગુણોને દબાવીને ઉપર આવી જાય છે એટલે શુદ્ધ સત્વગુણમાં સત્ય અસત્યની પરખ છે સમયે સમયે સાવધાની છે ત્રણેય ગુણોને વસમાં કરીને રાખે છે જ્યારે જેવા ગુણોની જરૂર હોય છે તે જ પ્રમાણે તેનો ઉપયોગ કરી લે છે અને ત્રણેય ગુણોથી શુદ્ધ સત્વગુણ પર છે અને ગુણ રહેવાથી મુસીબતોમાંથી બહાર નહીં આવી શકાય અંતમાં પસ્તાવું પડે છે માટે મલિન સત્વગુણનો ત્યાગ કરવો અને શુદ્ધ સત્વગુણ વ્યવહાર કરવો ત્યારે જ યોગનો પદ્ધતિસર અભ્યાસ કરી શકાશે ત્યારે જ એ યોગનું રક્ષણ કરી શકાશે ભાઈ રે વેદહી દશા તેમની પ્રગટીને જે ક્ષણે ગુણોથી થયો પાર રે ગંગા સતી એમ બોલ્યા ને જેને લાગ્યો તુરિયામાં તાર રે યોગીઓ અભ્યાસથી ઉત્તરોત્તર ભૂમિકાને પ્રાપ્ત કરી લે છે માર્ગ ગમે તે હોય પરંતુ અંતમાં દશા તો એક માં જ સમાઈને એક જેવી હોય છે એવી દશાને અલગ અલગ શબ્દોથી મહાઅનુભવીઓ ઓળખી કાઢે છે અહીં વેદેય દશા છે કારણ કે યોગીઓના પ્રથમથી જ અભ્યાસ દેહથી પર થઈ જવાનો છે તો અભ્યાસ પૂર્ણ થાય છે ત્યારે જ્યારે ત્રણેય ગુણોથી પર જાય છે મનથી ઉપરામ થઈ જાય છે પરંતુ દેહથી પણ ઉપરામ થઈ જાય છે સ્થુળ કારણ ત્રણેય દેહથી પર મહાકારણ દેહ છે તેનો ગુણ શુદ્ધ સત્વ ગુણ રહેલો છે અને જાગ્રત સપના અને સુસુપ્તિ એવી ત્રણ અવસ્થા પર ચોથી અવસ્થા જે તુર્ય અવસ્થા છે તેમાં તાર જોડાઈ જાય છે અભ્યાસ પરિપક્વ થયા પછી આવી વેદહી દશા પ્રગટ થાય છે ત્યારે તેઓ પરિપૂર્ણ યોગી કહેવાય છે જો તમને પાનબાઈ યોગી થવું હોય તો બીજા સંકલ્પ તજી અભ્યાસ આદરો હિંમત રાખીને ખૂબ અભ્યાસ કરો સતચીત આનંદ પરમાત્માનું સ્વરૂપ યોગીઓને અભ્યાસ દ્વારા જ અંદરથી પ્રગટ થઈ જાય છે તેના માટે ગંગા સતી કહે છે કે હું જેટલું સમજાવું છું એટલી બાબતોનું પૂર્ણ ધ્યાન આપવું પડશે તો જ સર્વેમાં પરમાત્મા બિરાજમાન છે એવા દર્શન થશે માટે હિંમત રાખીને અભ્યાસ આદરો જો યોગી થવું હોય તો ભજન ત્રેવીસ સપૂર્ણ સંપૂર્ણ હરિયો